हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा। वड़ा तो बधाने बहुज पसंद आवे छे। मेंदू वड़ा ज्यारे पण आपणे घरे बनता होय ने त्यारे बधाने बहुज पसंद आवे। पण ज्यारे पण मेंदू वड़ा बनावाना होय एटले दाळ पलाळवी पड़े, पीसवी पड़े अने वड़ा बनावती वखते खास ध्यान राखवी पड़े कि जो दाळमां जराक पण पाणी वधारे पड़ी गयुं तो वड़ा सरस नथी बनता होता। बहु लांबी प्रोसिजर आपणे फॉलो करवी पड़े छे। पण आजे हूँ एकदम शॉर्टकट लईने आवी छुं अने ए छे इन्स्टंट वड़ा। अने इन्स्टंटमां पण तेल वगरना एटले के तळ्या वगरना आपणे वड़ा बनावीशुं। खूब ज झड़पथी तैयार थई जाय छे अने टेस्टी पण बने छे अने सांभार साथे बहु ज सरस लागे छे। इन्स्टंट जे आपणे सांभार बनाव्यो एनी साथे आपणे आ वड़ा सर्व करीए तो फटाफट बन्ने वस्तु तैयार थई जाय छे अने तमे ब्रेकफास्टमां कंईक નવું જ પીરસી શકો છો। तो હવે આ વડા કેવી રીતે બને છે, બહુ જ ઈઝીલી અને ઇન્સ્ટન્ટલી તૈયાર થાય છે, તો હવે આ વડા બનાવવાની શરૂઆત કરી દઈએ। इंस्टंट वड़ा बोल्स बनावा माटे आपणे सौथी पहेला एक कप सोजी लईशुं अने एनी साथे बे टेबलस्पून चोखानो लोट लेवानो छे। मिक्स करी लईशुं। आ वड़ानो स्वाद बहु ज सरस लागे छे अने ज्यारे तमे इंस्टंट सांभार बनावीने एनी साथे आ इंस्टंट वड़ा बनावशो ने तळ्या वगरना तो बधाने बहु ज मजा पड़ी जशे अने आ वरसादनी सीजन में तो बहु ज मजा आवशे। हवे एनी अंदर आपणे 15 थी 20 लीमड़ाना पान छे जे बारीक चॉप करीने उमेरी लईशुं। आनो स्वाद पण बहु ज सरस लागे छे। आनी अंदर तमे इच्छो तो बारीक सुधारेलुं कोपरुं पण उमेरी शको छो, एनो स्वाद पण बहु ज सरस लागशे। एनी साथे थोड़ा प्रमाणमां कोथमीर उमेरी लईशुं, एक चमची जीरुं उमेरीशुं अने साथे एक चमची लीला मरचानी पेस्ट उमेरी लईशुं। तीखा लीला मरचा लेवाना छे एटले आ वड़ानो आ जे बोल्स छे एनो स्वाद पण बहु सरस आवे। अने आ बोल्स तमे एमने एम खाशो ने तो पण बहु सरस लागशे। टमेटो केचअप साथे अथवा तो चा साथे एमने एम खाशो ने तो पण बहु सरस लागशे। एक मस्त मजानी साउथ इंडियन फ्लेवर आवशे। હવે એની અંદર આપણે ખાટું દહીં ઉમેરીશું, લગભગ 4-5 ચમચી જેટલું। મિક્સ કરી લઈશું। પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે। કઈક ને કઈક તો આપણે ગરમ નાસ્તો રોજબરોજમાં જોઈતો જ હોય છે અને ખાસ કરીને આ બ્રેકફાસ્ટ માટે એકદમ એપ્રોપ્રિએટ છે કે સવારના સાઉથ ઇન્ડિયન વાનગી બ્રેકફાસ્ટમાં બધાને બહુ જ પસંદ આવતી હોય છે। પણ સવારના ઉઠીને આથો ના એટલે આગલા દિવસે યાદ કરીને આથો નાખવાનો અને પછી સવારના આટલી બધી વસ્તુ બનાવવાની બહુ જ ડિફિકલ્ટ થાય છે। એક ચમચી તેલ પણ ઉમેરી લઈશું। પણ જો આવી રીતે ઇન્સ્ટન્ટ વડા અને ઇન્સ્ટન્ટ સાંભાર એ સાંભારનો પાવડર જો ઘરમાં હાજર હોય તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે ફટાફટ એને આ સાઉથ ઇન્ડિયન વાનગી સર્વ કરી શકો છો। હવે એની અંદર બાકીનું પાણી ઉમેરી લઈશું અને ખીરું તૈયાર કરી લઈશું। અત્યારે આ વડાને આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ અને એની સાથે સાથે તળ્યા વગર બનાવી રહ્યા છીએ। પણ જો તમારે આ જ વડાને તળવા હોય તો તમે આ જે મિશ્રણ તૈયાર કરો એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવાનું છે અને આ જ વડાને હાથેથી સરસ રીતે થેપી અને તમે તળી પણ શકો છો। આ મિશ્રણને ખીરું એટલે કે ઘટ્ટ ખીરું બનાવવાનું છે, વધારે ઢીલું નથી કરવાનું। પણ અત્યારે આપણે એના બોલ્સ બનાવી રહ્યા છીએ એટલે કે અપમ પાત્રમાં આપણે તૈયાર કરીશું, એના કારણે આપણે એનું જે મિશ્રણ છે એ થોડું ખીરું જેવું કરીશું। આપણે વધારાનું પાણી ઉમેરી દીધું છે। લીમડાની બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને આનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે। એવું કહેવાય ને કે ઉપમાનો જે સ્વાદ આવતો, આમાં તમે ઈચ્છો ને તો તમે વઘાર પણ રેડી શકો છો। અડદની દાળ, ચણાની દાળ, કાજુ, દ્રાક્ષ એ બધું ઉમેરી અને એનો વઘાર પણ તમે જો અંદર ઉમેરશો ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવવાનો છે। બસ જો ખીરું તૈયાર થઈ ગયું છે, બહુ ઢીલું ખીરું તૈયાર નથી કરવાનું। આ રીતે આપણે ખીરું તૈયાર કરી લીધું છે અને એને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને જે સોજી છે એ વધારાનું બધું પાણી એબ્સોર્બ કરી લે અને પછી જરૂર લાગશે તો આપણે ફરીથી પાણી ઉમેરી લઈશું। તો અત્યારે ખીરું તૈયાર છે, આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। ઇન્સ્ટન્ટ વડા માટે જે ખીરું આપણે તૈયાર કર્યું હતું એ ખીરું આપણે ચેક કરી લઈએ, જો સરસ ખીરું ઘટ્ટ છે।
હવે એની અંદર આપણે મીઠું ઉમેરીશું, મીઠું ઉમેરવાનું બાકી હતું એટલે આપણે એની અંદર મીઠું ઉમેરી લઈશું, એક ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હવે આ જે મિશ્રણ છે એને તમે થેપીને વડા બનાવી શકો છો, પણ અત્યારે આપણે અપમ પાત્રમાં બનાવી રહ્યા છીએ, આપણે તળવાના નથી. તળવા હોય તો આવી રીતે તમે બનાવી શકો છો, પણ આપણે તળવાના નથી, આપણે એને અપમ પાત્રમાં બનાવીશું. જો તળવાના હોય તો તમે આની અંદર એક ચપટી જેટલો સોડા પણ ઉમેરી અને પછી એને તળી લેવાના છે. હાથેથી શેપ આપી આ રીતે હાથને જરાક પાણીવાળું કરી લેવાનું છે, અને પાણીવાળા કર્યા પછી હાથને પાણીવાળું કરી અને આ રીતે ખીરું લઈ અને આ રીતે હાથેથી સરસ મજાનું થેપી લેવાનું છે. થેપી અને પછી વચ્ચેથી કાણા કરી આવી રીતે હોલ કરી અને પછી એને તળી લેવાનું છે. આ રીતે તમે તળીને પણ બનાવી શકો છો, પણ અત્યારે આપણે તળ્યા વગરના બનાવી રહ્યા છીએ એટલે હેલ્ધી વર્ઝન પણ છે અને ઇન્સ્ટન્ટ પણ છે એટલે ફટાફટ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે આની અંદર ચપટી ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. અત્યારે હું લગભગ હાફ ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહી છું અને એની સાથે એક ટેબલસ્પૂન પાણી ઉમેરી લઈશ. આ ખીરું છે આપણે બહુ જ વધારે ઢીલું નથી કરવાનું એટલે આપણે એની અંદર બહુ વધારે પાણી પણ નથી ઉમેરતા. ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આ મિશ્રણને આપણે અપમ પાત્રમાં લઈ લેવાનું છે. અત્યારે આપણે અપમ પાત્રમાં બોલ્સ બનાવી રહ્યા છીએ, વડા બનાવી રહ્યા છીએ, પણ આ જે ખીરું છે એમાંથી તમે નાના નાના મિની એવા કોઈન ઉત્તપમ પણ બનાવી શકો છો અને મિની ઇડલી પણ બનાવી શકો છો, તો પણ બહુ જ સરસ લાગે છે. તો સાંભાર સાથે તમે એને સર્વ કરી શકો છો. તો હવે આ મિશ્રણ તૈયાર છે, આપણે એને અપમ પાત્રમાં લઈ અને વડા ઉતારી લઈએ. અપમ પાત્રને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે જે આપણે આ વડા માટેનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ એક એક ચમચી એની અંદર ઉમેરી લઈશું. મસ્ત મજાના વડા તૈયાર થઈ જશે અને ઇન્સ્ટન્ટ સાંભાર પણ તૈયાર કરી આપણે કરી લીધું છે. તો તમે આજે છે એ નાસ્તો બ્રેકફાસ્ટમાં બહુ જ મજા આવશે ખાવાની, અને એમાંય ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આવો નાસ્તો બનાવશો ને તો મજા પડી જશે. ખીરું ફેલાવી દીધું છે, થોડું તેલ લઈ લઈશું. હવે ઢાંકીને આપણે એને થવા દઈશું, લગભગ 2-3 મિનિટ સુધી થવા દઈશું, પછી પલટાવી અને ફરીથી પાછા એને 3-4 મિનિટ સુધી થવા દઈશું. બોલ્સને પલટાવી લઈએ. જો એકદમ સરસ કલર આવી ગયો છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. આ બોલ્સ આમને આમ પણ તમે ખાશો ને નાસ્તામાં, સવારના બ્રેકફાસ્ટમાં તો પણ બહુ જ સરસ લાગશે. આ રીતે પલટાવી બધા જ બોલ્સને આપણે પલટાવી લઈશું, બસ આવા ગુલાબી કલરના થવા જોઈએ. વડા બોલ્સને ફરીથી આપણે શેકી લઈશું, થોડું તેલ લગાવી લઈશું. ઢાંકીને ફરીથી 2-3 મિનિટ સુધી થવા દઈશું. ગરમા ગરમ વડા બોલ્સ સર્વ કરી લઈએ. અને એની સાથે સાંભાર પણ સર્વ કરીશું, જે આપણે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી બનાવેલો છે એ સાંભાર આપણે સર્વ કરી લઈએ. બહુ જ સરસ લાગે છે વડા સંભારનું આ કોમ્બિનેશન, એકદમ ઇન્સ્ટન્ટ છે, ફટાફટ તૈયાર થઈ જાય છે અને છતાં પણ બહુ જ ટેસ્ટી છે અને ઝડપથી તો તૈયાર થઈ જ જાય છે. તો ચોક્કસથી તમે આ બનાવજો. વડા અને સાંભાર તૈયાર થઈ ગયા છે, એને સર્વ કરી લીધા છે, અને આ વડા પણ ઇન્સ્ટન્ટ બનાવેલા છે અને સાંભાર પણ ઇન્સ્ટન્ટ બનાવેલો છે. પ્રીમિક્સ તૈયાર કરીને રાખ્યો હોય તો ફક્ત 5 મિનિટ લાગે છે. કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે, એકદમ ઝડપથી તૈયાર થઈ જાય એવા વડા સંભાર, ઇન્સ્ટન્ટ વડા અને ઇન્સ્ટન્ટ સાંભાર. આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.